गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण त्रण विषय गुजराती एम अपने पाठ एक वांदरा ने वाचता न आवड़े जोई गया एना प्रश्न जवाब पण जोई गया। हवे आपणे आगळ भाग बे मां जोईशुं टीकू बहन तो वांचनना शौखीन। टीकू बहन शेना शौखीन छे? વાંચનના શોખીન છે। તો તમે શેના શોખીન છો? તમે પણ કંઈક તમને વસ્તુ ગમતું જ હશે ને? હા, તો ચાલો બાળ મિત્રો ગુજરાતીની ચોપડી કાઢો અને મારી સાથે સાથે તમારે પણ આ ગીત ગાવાનું છે। પેજ નંબર 13 પર આ ગીત છે। ટીકુ બહેન તો વાંચનના શોખીન, ટીકુ બહેન તો વાંચનના શોખીન, વાંચે નાના નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન, વાંચે નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન। ટીકુ બહેન તો વાંચનના શોખીન, ટીકુ બહેન તો વાંચનના શોખીન, છોટા ભીમને સૂટી પૂઠી, છોટા ભીમને સૂટી પેઠી, બધું જ વાંચે ખૂબ, બધી જ વાર્તા દાદી માફક બોલે આબે હું, બધી જ વાર્તા દાદી માફક બોલે આબે હું। ટીકુ બહેનનું લેસન કરતો વાર્તામાંનો જીમ, ટીકુ બહેન તો વાંચનના શોખીન, ટીકુ બહેન તો વાંચનના શોખીન, ટીકુ બહેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા, ટીકુ બહેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા, ટીકુની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા, ટીકુની આજ્ઞાની સાથે વાંચે મમ્મી પપ્પા, વાંચતા વાંચતા ઊંઘી જઈને પહોંચી જતા ચીન, વાંચતા વાંચતા ઊંઘી જઈને પહોંચી જતા ચીન। ટીકુ બહેન તો વાંચનના શોખીન, ટીકુ બહેન તો વાંચનના શોખીન, એક દિવસ તો અજવાળામાં થયા ટીકુ બહેન ગુમ, એક દિવસે અજવાળામાં થયા ટીકુ બહેન ગુમ, આખા ફળીએ શોધે સૌ કોઈ ચાચી પાડે બુમ, આખા ફળીએ શોધે સૌ કોઈ ચાચી પાડે બુમ, સાણા ટીકુ બહેન પલંગ નીચે વાંચવામાં તલ્લીન, સાણા ટીકુ બહેન પલંગ નીચે વાંચવામાં તલ્લીન। ટીકુ બહેન તો વાંચવાના શોખીન, ટીકુ બહેન તો વાંચવાના શોખીન। તો આ ગીત તમને આવડશે ને? તો તમારે પણ આ ગીત ગાવાનું છે। ટીકુ બહેન શેના શોખીન છે? ટીકુ બહેન વાંચવાના શોખીન છે અને વાંચવાનું ખૂબ જ ગમે છે, વાંચે નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન। અને ટીકુ બહેન કેવી ચોપડી વાંચે છે? તો ટીકુ બહેન નાના અક્ષરવાળી અને રંગીન ચોપડીઓ વાંચે છે। છોટા ભીમને સોટી પોથી, છોટા ભીમવાળી ચોપડી આવે છે ને, એ બધું જ એ ટીકુ બહેન વાંચે છે। બધી જ વાર્તા દાદી માફક બોલે આબે હું, તમારા ઘરે દાદી હશે ને, દાદી દાદા હશે, એ તમને વાર્તા કહેતા હશે, એવી જ રીતે ટીકુ બહેન પણ દાદી બોલે છે એવી જ રીતે વાર્તા બોલે છે। ટીકુ બહેનનું લેસન કરતો વાર્તામાંનો જીન, જે વાર્તામાંનો જીન છે ને, જીનવાળી વાર્તા આવે છે ને, એનું લેસન કોણ કરે છે? ટીકુ બહેન વાર્તામાંનો જીન કરે છે। ટીકુ બહેન તો વાંચવાના શોખીન, ટીકુ બહેનને વાંચવાનું ખૂબ જ ગમે છે, વાંચવાના ખૂબ જ શોખીન છે। ટીકુ બહેનના ઘરમાં છે તો ચોપડીઓના થપ્પા, આ ટીકુ બહેન છે એના ઘરમાં ચોપડીઓના થપ્પા છે, જે તમને ચોપડીમાં બતાવે છે ને થપ્પા, તમારા ઘરે પણ હશે, જો તમે વાંચતા હશો તો હશે જ। ટીકુ બહેનની આજ્ઞાની સાથે વાંચે મમ્મી પપ્પા, અને ટીકુ બહેન શું કરે છે? એ પણ વાંચે છે, પણ એની સાથે સાથે એના પપ્પા મમ્મીને પણ આજ્ઞા કરે છે કે તમારે પણ મારી સાથે વાંચવાનું, એટલે એના મમ્મી પપ્પા પણ આજ્ઞાનું પાલન કરે છે અને વાંચે છે, જેવી રીતે તમે પણ મેડમનું આજ્ઞાનું પાલન કરો છો ને, એવી જ રીતે ટીકુ બહેન એની મમ્મી પપ્પાને કરે છે। વાંચતા વાંચતા ઊંઘી જઈને પહોંચી જતા ચીન, અને વાંચતા વાંચતા ઊંઘી જાય ત્યારે ઊંઘમાં ને ઊંઘમાં ક્યાં જતી રહે છે? ચીન જતા રહે છે। ટીકુ બહેન તો વાંચવાના શોખીન, ટીકુ બહેનને વાંચવાનું ખૂબ જ ગમે છે।
एक दिवस तो अजवाड़ा थया टीकु बहन, एक दिवसे अजवाड़ा एटले एक दिवसे अजवाड़ू धतु दिवस जत दिवसे तो अजवाड़ू जो है ने। हाँ तो अजवाड़ा थया टीकु बहन कसे गुम थी गया। आखा फड़िए शोधे सब कोई झाजी पाड़े बूम, एट आखा फड़िया में बधाई ने शोधे छे अने झाजी एटले खूबज बूम पाड़े छे। साणा टीकु बहन पलंग नीचे वाँचवामां तने, साणा एटले शांत जे टीकु बहन छे एटली बधी बूम पाड़े छे पण कशुं बोलता नथी अने ए पोते पलंग नीचे वाँचवामां तल्लीन थई जाय छे। देखाय छे ने चित्रमां जे ટીકુ બહેન છે એ નીચે પલંગ નીચે વાંચવામાં તલ્લીન થઈ જાય છે અને ખૂબ જ રસાઈ જાય છે, એટલે એનું ધ્યાન બીજે જતું નથી અને વાંચવામાં જ રહે છે। ટીકુ બહેન તો વાંચનના શોખીન, એટલે ટીકુ બહેનને વાંચવાનું ખૂબ જ ગમે છે। આ ગીત કોણે લખ્યું છે? તો હર્ષવી પટેલે લખ્યું છે। હવે આગળ જોઈશું આપણે એના પ્રશ્નોના જવાબ, એમાં આપણે વાતચીત કરીશું કે ટીકુ બહેનને શું બહુ ગમતું। તો તમારે જવાબ લખવાનો છે કે ટીકુ બહેનને વાંચવાનું ખૂબ જ ગમતું હતું। જેવી રીતે તમે શું વાંચો છો તો તમને ખબર હશે તમે શું વાંચો છો, એ તમારે નોટબુકમાં તમારે જાતે લખવાનું છે। પછી 1 થી 10 પ્રશ્ન છે એ તમારે જાતે તમારી નોટબુકમાં લખવાના રહેશે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 19, જોડો અને વાંચો। અહીંયા શું કરવાનું છે? વાંચવા જોડકા જોડવાના છે। ટીકુ બહેન ને શું ગમતું હતું? તો શું અહીંયા આપ્યું છે આપણને કે ટીકુ બહેનને વાંચવાનું ખૂબ ગમતું હતું, એટલે આપણે ત્યાં જોડકા જોડીશું। તેનું લેસન કોણ કરતો હતો? તો તેનું લેસન વાર્તાનું જીન કરી આપતો। તેના ઘરમાં શું હતું? તેના ઘરમાં ઘણી બધી ચોપડીઓ હતી। તે પલંગ નીચે શું કરતી હતી? તે પલંગ નીચે સંતાઈને વાંચતા હતા। બધા ટીકુ બહેનને શું કરતા હતા? બૂમો પાડી શોધતા હતા। બરાબર ખ્યાલ આવી ગયો? હવે તમારે જાતે ચોપડીમાં પણ કરવાનું છે અને નોટબુકમાં પણ કરવાનું છે, બરાબર। હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 20 પર કે જુઓ, સમજો અને લખો। શું કરવાનું છે? અહીંયા પહેલાં આપણે જોવાનું છે। જોવાનું એટલે શું? જોવાનું જે ચોપડીમાં આપણને શબ્દ આપ્યા છે આપણે ધ્યાનથી જોવાના છે, પછી સમજવાના છે, પછી આપણે શું કરવાનું છે ને લખવાના છે। તો ચાલો બધા જોઈ લીધા સમજી લીધા, તો હવે આપણે એને લખીશું। તો ઉદાહરણમાં આપ્યું છે આપણને કે ન ખીશો, ન ખીશો, તો એનો શબ્દ બાજુમાં શું આપ્યો છે આપણને? શોખીન। કયા આધારે શોખીન શબ્દ આપણને આપ્યો છે? તો અહીંયા શું કરવાનું છે આપણે કે જે શબ્દ આપ્યા છે એને આપણે ઉલટાવીને, ઉલટાવેલા શબ્દ આપણે આપ્યા છે તો આપણે એને ફરી ઉલટાવીને સાચો શબ્દ લખીશું। જેવી રીતે ન ખીશો એટલે આપણે પહેલાં શું લખીશ? સો ખી ન, બરાબર, એટલે આવી ગયું શોખીન। પછી અહીંયા આપ્યું છે ડી પચો, એટલે એ શબ્દને આપણે ઉલટાવવાનો છે, ઉલટાવીને એના સાચો અર્થ આપણે લખવાનો। ડી પચોનો શબ્દ શું થશે એ આપણે બાજુમાં લખવાનું છે। ડી પચો એટલે કે ચોપ ડી, ખબર પડી? આગળ ન જી, ન જી એટલે પાછળનો શબ્દ આગળ લઈ જવાનો છે અને આગળનો શબ્દ પાછળ લઈ જવાનો, ન જી એટલે કે જી ન। પછી ન સ લે, ન સ લે એટલે શું કરવાનું છે? લને આપણે આગળ લેવાનું છે એટલે લે સ ન, બરાબર। હવે આગળનું આવડશે ને એ તમારે જાતે નોટબુકમાં કરવાનું રહેશે। હવે પ્રશ્ન નંબર 21માં પણ તમારે શું કરવાનું છે? એમાં જે પ્રશ્ન આપ્યા છે એના આધારે તમારે 5 વાક્ય તમારી જાતે તમને ગમે, સોરી તમારી જાતે તમને લાગે કે આ શબ્દ આવી રીતે છે ઉલટાવીને તમારી જાતે 5 શબ્દ ઉલટાવેલા શબ્દ તમારે લખવાના છે, બરાબર। થેન્ક યુ।